રાજપીપળા નગરપાલિકા દ્વારા બાકીવેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી કરાતા વેરો નહીં ભરનાર નાગરિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વાપી નગરપાલિકા દ્વારા 2.12 કરોડના બાકીવેરાની વસૂલાતની પઠાણી ઉઘરાણી કરી રૂપિયા 1.15 કરોડની વસૂલાત કરવામાં આવી છે. જો કે માર્ચ એન્ડિંગ સુધીમાં લક્ષ્યાંક પૂરો કરવા માટે પાલિકા દ્વારા કડક ઉઘરાણી કરતા વેરો નહીં ભરાતા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આજની સ્થિતિએ રાજપીપળા નગરપાલિકાનો અમારો બાકી વેરો એ પાછલી બાકી 27,68,000 અને ચાલુ બાકી 87,43,000 જેટલી છે. કુલ મળી 1,15,00,000 રૂપિયા નાગરિકો પાસેથી, કરદાતાઓ પાસેથી વસૂલવાના બાકી છે. હાલમાં માર્ચ મહિનો હોય અમે કડક પગલાં ચાલુ કર્યા છે. નાગરિકોને અવગત પણ કર્યા છે કે તમારો બાકી વેરો હોય એ તમે ભરી જાઓ, જો ભરવામાં નહીં આવે તો નગરપાલિકા સખ્તાઈના પગલાં લેશે. આજની તારીખે અમારી પાછલી બાકીની વસૂલાત 38% જેટલી છે અને ચાલુ બાકીની વસૂલાત 70% જેટલી છે. અમે ઓવરઓલ વસૂલાત માર્ચ અંતિત 70% ઉપર લઈ જવા માગીએ છીએ અને ચાલુ બાકીની વસૂલાત 80% જેટલી થાય એના માટે ટાર્ગેટ લઈ અને અમે રોજે રોજે વસૂલાત માટેની ઝુંબેશ શરૂ કરી છે. ખાસ કરીને સાહેબ, જે વિવિધ વિસ્તારોમાં ગંદકીની સમસ્યા છે, પાણી પીવાની સમસ્યા છે, લોકો પાલિકાના કામગીરી મુદ્દે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, એને કઈ રીતે સોલ્યુશન પાલિકા લાવશે? નગરપાલિકા એ પ્રજાજનોને સેવા પૂરી પાડતી સંસ્થા છે, એટલે સ્વાભાવિક છે કે નાગરિકોને આવા પ્રશ્નો હોય. જે જે પ્રશ્નો અમારા ધ્યાને આવશે એમ તબક્કાવાર અમે એનું સોલ્યુશન લાવીશું. સતતતા કે જે વેરો વસૂલ કરવામાં આવ્યો એની અંદર સરકારી ઓફિસો એવી કેટલી છે કે એના બી સતતતા કરીને વેરો ઉઘરાવવામાં આવશે જે બાકી પડતા છે કે એટલે પછી આમ આદમી પર જ જોરશોરથી કામ થશે? નહીં નહીં, રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં જે સરકારી કચેરીઓ આવેલી છે એનો મહદઅંશે વેરો ભરપાઈ થઈ ગયેલો છે અને એ પણ બાકી હશે તો એના ઉપર પણ અમે સખ્તાઈના પગલાં લઈશું. ખાણા પીને લાડીનો જે ભાવ વધારા કરવામાં આવેલી વાત છે સાહેબ, આગલા બોર્ડની અંદર એ સાહેબ કેટલું ભાડું વધી શકે એવું છે? જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં.